કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ઓનલાઈન શિક્ષણમાં જોઈએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારીઓ અને કારીગરો. મધ્યયુગ દરમિયાન રચાયેલા સ્થાપત્યો એટલે કે મધ્યયુગીન સ્થાપત્યો જે ઇમારતોનું બાંધકામ કરવામાં આવ્યું. મધ્યયુગીન સ્થાપત્યમાં જોઈએ ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે. એ ભારતની જે શિલ્પ સ્થાપત્ય કલાનો જે વારસો છે એ લાંબો છે. ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ભારતીય કલા અને સ્થાપત્ય સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વભરમાં વિખ્યાત છે. પ્રાચીન સમયથી શરૂ કરી વિવિધ સમયગાળાઓ દરમિયાન વિવિધ પ્રાંતોમાં મૌર્ય યુદ્ધમાં સ્તૂપો તથા સ્તંભલેખો, અનુમૌર્ય યુદ્ધ દરમિયાન ગાંધર અને મથુરા શરીરના સ્તૂપો, ગુપ્ત સમય દરમિયાન રાજમહેલ સ્તૂપો, સ્તંભો, વિહારો, ભવનો, મંદિરોનું નિર્માણ થયું હતું. મધ્યયુગ દરમિયાન પાલ, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, રાજકોટ, દિલ્હી સલ્તનત તથા મુઘલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થળોએ બંધાયેલા સ્થાપત્યમાં વાવ, તળાવ, મંદિર, મસ્જિદો વગેરે મોટા પ્રમાણમાં છે. ભારતમાં વિવિધ પ્રાંતોને વારસામાં મળેલી સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે વિકસાવી છે. એમાં પહેલું છે શિલ્પકલા. શિલ્પકલા એટલે શું? શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ કે લાકડા અને ધાતુ પર કંડારવાની કલા છે એને શિલ્પકલા કહેવાય છે. હવે આપણે જોઈએ કે શિલ્પકલા એટલે શું. શિલ્પીના મનમાં જે જાગતા ભાવ હોય, પથ્થરને કોતરી અને શિલ્પી પથ્થરમાંથી મૂર્તિનું નિર્માણ કરતો હોય છે. હવે આપણે જોઈએ શિલ્પકલા. શિલ્પકલાની વ્યાખ્યામાં જોઈએ તો શિલ્પી મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે છીણી હોય, હથોડી વડે પાષાણ એટલે પથ્થર, લાકડા કે ધાતુ પર કંડારવાની કલા છે એને શિલ્પકલા કહેવામાં આવે છે. હવે એમાં જોઈએ તો સ્થાપત્ય. ભારતની અંદર અલગ અલગ સ્થાપત્ય અલગ અલગ સમયની અંદર બંધાયેલા છે. સ્થાપત્ય માટે શિલ્પ શાસ્ત્ર શબ્દ વપરાય છે. સ્થાપત્યમાં સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરે બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય છે. હવે એમાં વાત કરીએ કે ભારતના સ્થાપત્યો. ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધી રાજપૂત યુગ હતો. હવે ભારતની અંદર ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધીના વર્ષની અંદર રાજપૂત યુગ હોય છે. રાજપૂત યુગીન સ્થાપત્યમાં મંદિર નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ. ખજુરાહો મંદિર, પૂર્વનું લિંગરાજ મંદિર, સૌરાષ્ટ્રના ગોપના મંદિરોનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન ઇસ્લામ સાથે સંકળાયેલ નવી સ્થાપત્ય શૈલી જોવા મળે છે. હવે ભારતની અંદર અલગ અલગ શાસકના શાસકોએ રાજ્ય કરી. એમાં જોઈએ કે રાજપૂત રાજાઓ આવ્યા, ઇસ્લામ ધર્મના જે મુસલમાન રાજાઓ આવ્યા, એમના સ્થાપત્ય શૈલી છે એ અલગ અલગ જોવા મળે છે. જેમાં શરૂઆતમાં આરબ શૈલી પ્રમુખ છે. આ સ્થાપત્યમાં મસ્જિદ, મકબરા, રોજા એમ ત્રણ સ્થાપત્યમાં મુખ્ય છે. દિલ્હી સ્થાપત્યમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, વજે ખાસ
अलाई दरवाजा सीढ़ी नो किल्लो मुख्य छे फिरो तुर्मू के बनाएली मस्जिद नवा नेहरो विशिष्ट छे गुजरात बंगाल मारवाड़ा मुस्लिम शासक आ समय में अनेक स्थापत्य तैयार कराया था जेमा अमदावाद नो भद्रा किल्लो जामा मस्जिद मंगल नी सोना मस्जिद अगत्यना छे आ समय गाळा दरमियान हिंदू स्थापत्य में महाराणा कुंभाए बनाएल कुंभलगढ़ दुर्ग और चित्तौड़ कीर्ति स्तंभ विजय स्तंभ अगत्यना छे तेरमी सदी में कोणार्क सूर्य मंदिर कर्नाटक हसलेश्वर मंदिर सबसे विशिष्ट प्रकार स्थापत्य जवाब मिले ओडिशा राज्य में पूरी जिले में बंगाल अखात पास कोणार्क सूर्य मंदिर आ मंदिर निर्माण तेरमी सदी में गंग वंश राजा नरसिंहवर्मन प्रथम समय में थयु आ रथ मंदिर सात अश्व वे खेचाता सूर्य रथ जो निर्माण थे बार विशाल पैदा है आ मंदिर निर्माण काड़ा पत्थर में थे होवा काड़ा पेंगोड़ा तरीके ओ उत्तर भारत में मंदिरों की लाक्षणिकता गोल शिखर और स्तंभ विना खंडों मंदिर दक्षिण भारत शंकु आकार की अणीदार शिखर वाला मंदिरों बंधाया दक्षिण भारत गोपुरों के लिए मंदिर प्रवेश द्वार मंदिरों की विशेषता है हमें मंदिरों की अंदर जो है तो गर्भगृह अंतराल मंडप श्रृंगार चौकी मुख मंडप हो मंदिर प्रदक्षिणा पंथ हो आ समयगाड़ा दरमियान के महत्वपूर्ण मंदिरों में पल्लवकालीन रथ मंदिरों तांजोर राजराजेश्वर मंदिरों समावेश थाय छे तांजोर राजराजेश्वर मंदिर ते समय सौथी ऊंचो मंदिर गणातुं हतुं मुगल स्थापत्यकला एकदम विशिष्ट हती मुगल स्थापत्यकला विशेष नमूना हुमायूं मकबरा में देखाय छे अकबरे आगरा नो किल्लो फतेहपुर सिकरी नो किल्लो बंधाव्यो हतो शेरशाह सासाराम नो मकबरो आ समय नो अगत्यनो स्थापत्य छे मुगल बाग बगीचा ने एक आखी परंपरा शुरू करी थी जेमा काश्मीर नो निशांत बाग लाहौर नी शालीमार बाग आगरा नो आराम बाग नो समावेश थाय छे मुगल स्थापत्य कला सर्व शिखर शाहजहाँ बंदर आगरा ना ताजमहल में जोवा मळे छे हवे जो है कि शाहजहाँ आगरा नी अंदर ताजमहल बनायो ए पोतानी पत्नी जे मुमताज नी याद में आगरा आरास पहाड़ पत्थर थी ताजमहल नु निर्माण करायो जे विश्व नी सात अजायब मानी एक अजायबी गणाय छे विश्वनी सात अजायब स्थान धरावना उत्तर प्रदेश में आगरा यमुना नदी किनारे ताजमहल निर्माण मुगल बादशाह शाहजहाँ पोतानी बेगम मुमताज महल ने याद में करायो ताजमहल भारत में स्थापत्य कला वारसा ने गौरवान्वित करे देश विदेश प्रवासियों आकर्षण केन्द्र बनी रहो आ उपरांत दिल्ली स्थित लाल किला निर्माण शाहजहाँ करायो लाल पत्थर से तैयार थे आ किला में दीवाने आम दीवाने खास रंग महल जी मनोहर इमारतों बंधाई थी तेनी सजावट में सोनू चांदी कीमती पत्थरों अद्भुत समन्वय करो हतो आज किला शाहजहाँ कलात्मक मयूरासन बनावड़ो दर वर्षे 15 ऑगस्ट 26 जानुआरी आ किला पर ध्वजचंदन थाय छे आवा स्थापत्य कला नो नमूनो जोईए तो दिल्ली में आवेला लाल किला पर 15 ऑगस्ट अने 26 जानुआरी ध्वजवंदन पण करवामां आवतुं थाय छे आ समय शीख संप्रदाय में श्रेष्ठतम स्थापत्य सुवर्ण मंदिर निर्माण अमृतसर में करवामां आव्युं हतुं हवे गुजरात ना स्थापत्य आप आगे जो कि भारत ना स्थापत्य हवे आवे छे गुजरात राज्य अलग अलग स्थापत्य एमां जोईए के गुजरात ना स्थापत्य गुजरात सोलंकी शासक सल्तनत दरमियान अत्यंत उच्च कोटि स्थापत्य निर्माण मांग सोलंकी कालीन स्थापत्य अग्यारमी सदी में भीमदेव द्वारा सोमनाथ मंदिर जीर्णोद्धरण मोढेरा सूर्य मंदिर में समावेश थे गीर सोमनाथ जिले में वेरावल पास प्रभास पाटण में सोमनाथ मंदिर आयो है गीर सोमनाथ में वेरावल पास प्रभास पाटण जो सोमनाथ मंदिर आलू है सोमनाथ ए शैव मंदिर एक अत्यंत पुरातन समृद्ध महत्व केन्द्र है आज पुराना मंदिर तरीके मत स्थान मे छेल्ले 1951 आ नवा मंदिरनुं निर्माण थयुं सोमनाथ ए भारतनुं अत्यंत पवित्र एवा 12 ज्योतिर्लिंगोमांनुं एक गणाय छे
જૂનાગઢ શહેર ઉપર પણ કિલ્લો છે. ઉપર કેટલું મોટા ગીરી દુર્ગ છે. રાખી ગયા તેની અડીકડીની વાવ નવગણો બધા જ પાણીની સુવિધા પૂરી પાડી. એક ઉક્તિ છે, અડીકડી વાવ નવગણો જ્યારે ન જોયો તે જીવતો મૂંગો. ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવે સૂર્ય મંદિર. સોલંકી યુગના રાજવી ભીમદેવ દ્વારા પ્રથમના શાસનકાળમાં બંધાવ્યું હતું. હવે એ મોઢેરાની અંદર જે સૂર્ય મંદિર આવેલું છે એ ભીમદેવ પ્રથમના સમયમાં બાંધવામાં આવ્યું હતું. આ મંદિર પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર તેવી રીતે રચાયું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છે અંદર ગર્ભગૃહ સુધી રહેલાને સૂર્ય પ્રતિમાના મુકુટના મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જરૂરી પરિણામે સમગ્ર વાતાવરણ જાણે કે દિવ્યતા પ્રગટ. આ મંદિર સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મંદિરની બહાર જળકુંડ આ ચારે બાજુ નાના નાના 108 જેટલા મંદિરો આવેલા છે, જેમાં ઉષા અને સંધ્યાકાળે પ્રગતિ દીપમાળાને લીધે નયન રમ્ય જોવા મળે છે. ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ પામી આવ્યું છે. શિલ્પ સ્થાપત્યના અર્જુન નમૂના સમાન તથા અજયની સમાન સાત માળની રાણીની વાવ આજે ગુજરાતની પ્રાચીન પાટનગરમાં છે. હવે કહેવાય છે રાણીની વાવ જે સાત માળની છે અને અત્યારના સમયમાં જોઈએ કે વર્લ્ડ હેરિટેજ વિભાગ તરીકે એને યુનેસ્કો દ્વારા સ્થાન પર આ વાવને આપવામાં આવ્યું છે. રાજા ભીમદેવ રાણી ઉદયમતી એ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવ્યું હતું. યુનેસ્કો આ વર્લ્ડ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ પ્રાપ્ત થયો છે. સિદ્ધરા જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરમાં રુદ્ર મહાલ એ ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય છે. અને એ રુદ્ર મહાલ એ ક્યાં આવેલું છે તો સિદ્ધપુરમાં. પોતે સહી પંથી હોવાથી સિદ્ધરાજે પોતાના આ મહાલયનું નામ રુદ્ર સાથે સાંકળ્યું છે. કેટલાક ઇતિહાસકારોના મતે સાત માળનો ઝરૂકા સાથે સંકળાયેલો મહેલ હોવો જોઈએ. જો કે અત્યારે એક માળનો રુદ્ર મહાલય હયાત છે, તેમાં સ્તંભો અને તોરણ સ્થાપત્યનો સમાવેશ થાય છે. સિદ્ધરાજના માતા મીનાદેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ વીરંગામાં રુદ્ર તળાવ બાંધવામાં આવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આપણું વર્લ્ડ નગર કીર્તિ તોરણ શર્મિષ્ઠા તળાવ જોવાલાયક છે. ગુજરાતના સત્તલત કાળ દરમિયાન અમદાવાદમાં રાજધાનીને સ્થળાંતર અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્ય અમદાવાદ શહેરની સ્થાપના અમદાવાદ ઈ સીઝન 1411 કરવામાં આવી. આમ સ્થાપત્ય અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો, જામા મસ્જિદ મુખ્ય છે. કિલ્લો એ વૈશ્વિક વારસાના સ્થળમાં સમાયેલ છે.